ભુજના સેન્ટ ઝેવિયર્સ ચર્ચ મધ્યે ક્રિસમસની ઉજવણી કરાઈ. સૌપ્રથમ તો આપ મીડિયા અને પત્રકારોને નાતાલની એટલે ક્રિસમસની પ્રેમી સલામ. ભુજ મંડળીના વડીલ તરીકે હું આપ સર્વને પાઠવું છું, તેમજ કચ્છના સર્વ ભાઈ મિત્રો અને વડીલોને પણ અમારા કુટુંબ તરફથી, અમારી મંડળી તરફથી આપ સર્વને પ્રેમી સલામ પાઠવીએ છીએ કે ક્રિસમસ એ નાતાલ પર્વ છે, જેની અંદર અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ જે બેથલેહેમ ગામની અંદર ગભાણમાં થયો હતો તે દ્વારા અમે આજે એની ઉજવણી બહુ જ ધામધૂમથી કરીએ છીએ. આની અંદર અમે કોઈ મોટા કોઈ સેલિબ્રેશન કે એવું અમારી કોઈ પણ જાતની કુટેવ હોતી નથી, પણ માત્ર અમે પવિત્ર બાઇબલ વચનો અમે વાંચીએ છીએ, એના પવિત્ર અમે ગીતો ગાઈએ છીએ, સ્તોત્ર ગાઈએ છીએ, અને પણ પ્રાર્થના કરીને અમે પ્રભુ ઈસુનો જે પવિત્ર જન્મ થયો બેથલેહેમ ગામમાં તેની ભવ્યતા થશે સાથે અમે ઉજવણી કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવું એ એક મનુષ્યને તારવાના માટે, પાપીઓને તારવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પૃથ્વી ઉપર જન્મ લીધો, અને એમણે ખૂબ જ એક મોટું ઉદાહરણ આપ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જગત ઉપર આવ્યા અને ત્યારે તેમણે ખૂબ જ સુંદર વચન આપ્યું છે કે તમે તમારી પોતાની જાત ઉપર જે પ્રેમ કરો છો તેઓ તમારા પાડોશીઓ પર પણ પ્રેમ કરો. ત્યારે એની જ આજ્ઞા પ્રમાણે આજે અમારા દરેક ક્રિશ્ચિયન પરિવારો એ જ વચન પ્રમાણે, એ જ પ્રમાણે અમે જીવન જીવીએ છીએ. અમે આજે કચ્છની અંદર છેલ્લા 30-35 વર્ષથી અમે રહીએ છીએ, અને આ ઐતિહાસિક મંદિર જે 1856ની અંદર બાંધવામાં આવ્યું હતું બ્રિટિશો દ્વારા, તેનું પ્રતિદિન આ સંચાલન કરવામાં આવ્યું, અને આજે અમારા હાથમાં પણ આ સંચાલન ઈશ્વરે જે જવાબદારી પવિત્ર ભવનની અમને આપી છે, ત્યારે આવા પવિત્ર તહેવારો અમે ધામધૂમથી આની અંદર અમે ચર્ચની અંદર અમે ખૂબ ધામધૂમથી અમે મનાવીએ છીએ. સુંદર એવું અમે ડેકોરેશન પણ કરીએ છીએ, આપ સર્વ પણ તમે ડેકોરેશન જોઈ શકો છો. આ ડેકોરેશનની અંદર સર્વ ધર્મ એ લોકોએ આવીને અમને બહુ જ સપોર્ટ કર્યો છે, પ્રત્યેક બાબતે અમને સપોર્ટ કર્યો છે, અને આની અંદર ડેકોરેશનની અંદર તેમજ અમારા ખભાથી ખભા મેળાવીને અમને જે સાથ અને સહકાર આપી રહ્યા છે તેના માટે તમામ કચ્છીઓવાસીઓને અમે ખરેખર અમે હૃદયથી અમે એમની આભાર વિધિ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. ચૌધરી અજીતભાઈ, જો હું ભાઈ સુરતનું છું અને ગામ મારું ઉમરપાડા છે, અને CNI ભુજમાં જૂનમાં મારું પોસ્ટિંગ અહીંયા થયું છે. આજે વિશ્વ આજે નાતાલનું પર્વ તરીકે ઉજવી રહ્યું છે વિશ્વ, એટલે અમે ડિસેમ્બરની 10મી તારીખથી એની ઉજવણીના માટે અમે આનંદથી ઉલ્લાસથી એની તૈયારી કરી, અને આજે અમે સવારે 9:30 અમારું 11:15 સુધીની ભક્તિ આરાધના પણ એમાં થઈ, એમાં સંદેશ પણ આપવામાં આવ્યો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં શા માટે આવ્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં શા માટે આવ્યા એના વિશે એનો મેસેજ પણ આપવામાં આવ્યો, જેમ કે એમનું બોધ ભાષણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં દરેક વ્યક્તિને પ્રેમ કરે છે, દરેક વ્યક્તિને પ્રેમ કરે છે કે દરેક વ્યક્તિ એ નાશ ના થાય અને એમનો બચાવ થાય, જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરશે એમનો નાશ ના થશે પણ તેમને અનંત જીવન મળશે અને પાપોની ક્ષમા મળશે, અને જે મરણ પછીનું જે અનંત જીવન છે એના માટે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં, એટલે ક્રિસમસ તરીકે નાતાલનો એ પર્વ બહુ મોટું પર્વ છે અને વિશ્વ એની ઉજવણી કરી રહ્યા છે.